कि वह अपने बात को मुझ मेरे साथ जोड़ने का प्रयास कर रहे हैं। ये जेल जाने का एक रिएक्शन है। लेकिन मैं एक बात कहना चाहता हूं केजरीवाल जी, ये जेल जाने का आपका अनुभव दिल्ली वासियों के लिए तो बड़ा सुखद है, क्योंकि आपने हाथ में झाड़ू तो लिया लेकिन आपने अन्ना हजारे जी के सपने को पानी फेरने का काम जरूर कर दिया। શરૂઆતમાં તમે સાંભળ્યા તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે। હમણાં થોડા સમય પહેલા દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવી યોગી આદિત્યનાથ પર કોમેન્ટ કરતા કહ્યું હતું કે જો ફરી એકવાર ભાજપની સરકાર બનશે તો 2 મહિનાની અંદર જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજીનામું લઈ લેવામાં આવશે। હવે આ પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અરવિંદ કેજરીવાલ પર પલટવાર કરતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને લોકો સાંભળવા માંગતા જ નથી, એટલે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની જવાબદારીનું નિર્વહન કરે છે। જ્યારે વ્યક્તિ જેલમાં જાય ત્યારે તેની બુદ્ધિ પલટી જાય છે। આ જ રીતે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બુદ્ધિ પણ ભ્રમમાં પડી ગઈ છે અને અરવિંદ કેજરીવાલને સીએમ પદની એટલી બધી લાલચ વધી ગઈ છે કે તેઓ પોતાની વાતને મારી સાથે જોડવાનો પ્રયાસ કરે છે। જેલ જવાનું આ એક રિએક્શન છે। આ સાંભળો ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથે શું કહ્યું છે। અબ ઇનકો જનતા સુનના નહીં ચાહતી હૈ તો અબ યે પ્રેસ વાર્તા કરકે અપની જિમ્મેદારીઓ કા નિર્વહન કર રહે હૈ। ક્યા કહે રહે હૈ, कभी कभी होता क्या है, जब व्यक्ति जेल में जाता है ना उसकी बुद्धि भी पलट जाती है। और ऐसे ही आम आदमी पार्टी के अध्यक्ष दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल की बुद्धि भी भ्रम में पड़ गई है। और जेल क्या गए कि जेल में जाकर के उनको ये लगता है कि अब जेल के बाहर कभी नहीं आना है, तो अब उनको मुख्यमंत्री पद का इतना लालच हो गया है कि वह अपने बात को मुझ मेरे साथ जोड़ने का प्रयास कर रहे हैं। ये जेल जाने का एक रिएक्शन है। लेकिन मैं एक बात कहना चाहता हूं केजरीवाल जी, ये जेल जाने का आपका अनुभव दिल्ली वासियों के लिए तो बड़ा सुखद है, क्योंकि आपने हाथ में झाड़ू तो लिया लेकिन आपने अन्ना हजारे जी के सपने को पानी फेरने का काम जरूर कर दिया। વાત કરીએ ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથની તો તેઓ 2017થી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે। આ સાથે જ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ રાજ્યના લોંગેસ્ટ સર્વિંગ એટલે કે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે। સાથે જ તેઓ ગોરખનાથ મઠના મુખ્ય મહંત પણ છે। યોગી આદિત્યનાથ 1998માં માત્ર 26 વર્ષની વયે ગોરખપુર લોકસભા પરથી સંસદમાં પહોંચ્યા હતા। આ પછી આ ગોરખપુર લોકસભા પરથી સતત 5 વાર ચૂંટાતા આવ્યા હતા। હાલમાં તેઓ ગોરખપુર અર્બન વિધાનસભાના એમએલએ પણ છે।